हेलो फ्रेंड्स, आज आप 2D इको कार्डियोग्राफी विषे बात करशू। 2D इको बधा कहे छे ने एना विषे, ए शू छे? जो ईसीजी अने 2D इको ए बन्ने अलग अलग वस्तु छे। ईसीजी एटले शू छे के आपणे हृदयनी पट्टी, देशी भाषामां हृदयनी पट्टी काढीए छे, ए ईसीजी हृदयनी पट्टी। अने 2D इको कार्डियोग्राफी एक हृदयनी सोनोग्राफी छे। जेम के आपणे पेटनी अल्ट्रासाउंड अल्ट्रासोनोग्राफी करावीए छीए, एवी ज रीते आपणे हृदयनी सोनोग्राफी करावानी होय तो 2D इको करावो पड़े। 2D इको एने कहेवાય, बराबर। जेम पेटनी सोनोग्राफी होय एम हृदयनी सोनोग्राफी करावी एने आपणे 2D इको कार्डियोग्राफी कहेવાય છે। હવે કરવાનું કેવી રીતે હોય છે? તો પેશન્ટને સુવડાવી દેવાનું હોય છે સુપાઇન પોઝિશનમાં, ત્યારબાદ ચેસ્ટ પર જેલી લગાવી દેવાનું હોય છે, ત્યારબાદ જે 2D ઇકો નો પ્રોબ હોય છે એ પ્રોબથી હૃદયની ચારે બાજુએ જોવાનું હોય છે ફેરાવીને, બરાબર। અને આપણે 2D ઇકોના મોનિટર પર, ટીવી મોનિટર પર આખું હૃદય આપણને દેખાય ધબકતું, બરાબર, કોન્ટ્રાસ્ટ થતું, રિલેક્સ થતું દેખાય, બરાબર। તો એમાં શું શું જોવાનું હોય છે, ડૉક્ટર સાહેબ શું જુએ છે 2D ઇકો દ્વારા આપણને શું શું માહિતી મળી શકે છે? તો પહેલી વસ્તુ તો એનાટોમી ઓફ હાર્ટ, એટલે હૃદયનું જે સ્ટ્રક્ચર છે, એનાટોમી એટલે સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં, આ ચાર વાલમાં બે વાલ હોય છે, વાલ બરાબર છે કે નહીં, બરાબર, ચારે ચાર ચેમ્બર હોય છે, એટ્રિયમ, વેન્ટ્રિક્યુલર, બે એટ્રિયમના બે વેન્ટ્રિક્યુલરના, એ ચારે ચાર ચેમ્બર બરાબર જ છે કે નહીં, એ ચારે ચાર ચેમ્બરની સાઇઝ બરાબર છે કે નહીં, બરાબર। એટલે પહેલાં તો સ્ટ્રક્ચર જોવાનું હોય છે। બીજું છે પમ્પિંગ પાવર ફંક્શન, કેટલું હૃદય તમારું પમ્પ કરે છે, બરાબર, એને EF કહેવાય, ઇજેક્શન ફ્રેક્શન। નોર્મલ માણસનું EF 60 હોય છે, બરાબર, એ નોર્મલ કહેવાય, એને LVEF પણ કહેવાય। LVEF એટલે એના માટે કે લેફ્ટ વેન્ટ્રિકલમાં આપણને માલુમ પડે એના માટે એને LVEF કહેવાય, લેફ્ટ વેન્ટ્રિક્યુલર, LV એટલે લેફ્ટ વેન્ટ્રિક્યુલર, અને EF એટલે ઇજેક્શન ફ્રેક્શન, જે હેલ્ધી પર્સનનું 60 હોય છે, બરાબર। જેમ કે માનો કે આપણે 100% બ્લડ છે, એમાંથી હૃદય તમારું શું થાય કે હૃદય આમ કોન્ટ્રાસ્ટ થાય, ખુલે, રિલેક્સ થાય, કોન્ટ્રાક્શન થાય અને રિલેક્સેશન થાય, તો કોન્ટ્રાક્શન દરમિયાન પંપ થયું, જે 100%માંથી બ્લડ જે છે એ 60% ફેંકે છે, અને ફેંકે એટલે શરીરમાં બધે ફેલાય, હૃદયમાંથી બધે શરીરમાં ફેલાય, આમ પમ્પિંગ દરમિયાન 60% બહાર ફેંકે છે, તો મતલબ કે એ હૃદય બરાબર પંપ કરી રહ્યું છે અને એનાથી બ્લડ બહાર બરાબર ફેંકાય છે 60%, એટલે એનું LVEF જે છે એ 60 થયું કહેવાય, એટલે એ નોર્મલ કહેવાય। નોર્મલ માણસનું LVEF જે છે એ 60 હોય છે, પણ જો કશું કારણોસર હૃદય પર કશું ડેમેજ પડ્યું છે કે કશું, જેમ કે એક સાઈડની દિવાલ પર ડેમેજ પડ્યું છે તો આ એક સાઈડનું કામ કરવાનું બંધ કરે તો હૃદય શું છે કે પમ્પિંગ થાય પણ ઓછું થાય, તો ઘણા માણસનું LVEF હૃદય પર લોડ પડ્યો હોય તો અડધી સાઈડનું કામ ના કરે, એક સાઈડનું કામ ના કરે કે કશું વેસલ્સ મેસલ્સ ડેમેજ થયું છે કે MI થયું છે કે બીજું કશું થયું છે, તો પમ્પિંગ ઓછું થવાનું છે ને, હૃદયના પમ્પિંગમાં જેમ ફરક પડે, બરાબર, તો એનું LVEF જે EF જે છે એ ઘટી જાય, 60ના બદલે 40 થઈ જાય, 35 થઈ જાય, બરાબર, તો એનું LVEF 40 કહેવાય, કેમ કે આટલું જ કામ કરે છે, આટલું કે એક સાઈડનું કામ નથી કરતું, એના લીધે પંપ ઓછું થાય છે, બરાબર, બહાર બ્લડ ઓછું ફેંકાય છે, એટલે એ એબનોર્મલ કહેવાય, બરાબર। ઇજેક્શન ફ્રેક્શન દ્વારા આપણને ખબર પડી જાય કે હાર્ટમાં કેટલું ડેમેજ છે અને કેટલું હાર્ટ ફંક્શન કરે છે કે પમ્પિંગ કેટલું છે, બરાબર। હવે ઘણા લોકોનો સવાલ હતો કે આપણે MI એટલે કે હાર્ટ અટેક, આપણે 2D ઇકો દ્વારા આપણને ખબર પડી જાય કે હાર્ટ અટેક છે, કે આ નસમાં બ્લોક છે કે શું છે, તો ના, 2D ઇકો મારફતે આપણને હાર્ટ અટેક છે કે નહીં એ ખ્યાલ ના પડે, પણ હાર્ટ અટેકના લીધે જે લોડ પડ્યો છે, કશું વેસલ બ્લોક થઈ છે, એના લીધે જે પમ્પિંગ ઓછું થયું છે, હાર્ટ અટેક થયો છે એના લીધે કોઈ વેસલ્સ બ્લોક થઈ છે, એના લીધે પમ્પિંગમાં ડિફિકલ્ટી થાય છે, એના લીધે LVEF ઘટ્યું છે, તે પમ્પિંગ પાવર આપણને ખબર પડી જાય,
એટલે આપણે ઇકો કરીએ તો આપણને ખબર પડી જાય કે હા આનું પમ્પિંગ પાવર ઘટ્યું છે, બરાબર. તો હાર્ટ એટેક છે અને કઈ વેસસ બ્લોક છે, ક્યાં બ્લોકેજ આવ્યું છે, એના માટે આપણે શું કરાવવું પડે તો એન્જિયોગ્રાફી કરાવવું પડે, બરાબર. એન્જિયોગ્રાફીમાં આપણને એક્ઝેક્ટ ખબર પડે કે હા હૃદયની કઈ વેસસમાં બ્લોકેજ છે, શું છે, આપણને ખબર પડે, બરાબર. એટલે 2D ઇકોમાં આપણને ખબર ના પડે કે હાર્ટ એટેક છે કે નહીં, પણ હાર્ટ એટેકની અસર થઈ હોય અને હૃદય પર જે લોડ પડ્યો હોય એ પમ્પિંગ પાવર આપણને ખબર પડે, બરાબર. હાર્ટ એટેક કે એમાં થયું છે એના માટે આપણે એન્જિયોગ્રાફી કરાવવી પડે, તો એમાં આપણને એક્ઝેક્ટ ખબર પડે કે હા આ હૃદયને આટલા વેસલ્સમાં કે આમાં બ્લોકેજ થયું છે, બરાબર, કયા વોલમાં ડેમેજ છે ને હાલ હૃદય 80% કામ કરે છે, બરાબર. એન્જિયોગ્રાફી વિશે વિડીયો અલગથી લઈશું આપણે, હાલ 2D ઇકોની વાત થાય છે એટલે આપણે એન્જિયોગ્રાફીની વાત ના કરીએ, બરાબર. તો આ હતો 2D ઇકો, કે કોને 2D ઇકો કહેવાય, આમાં આપણને શું શું માલુમ પડે છે. હવે 2D ઇકોનો પ્રાઇસ બધે જગ્યાએ અલગ અલગ હોય છે, કે 2000 થી 3000ની વચ્ચે સરેરાશ હોય છે. અને 2D ઇકો આપણે કરાવવો હોય તો અનુભવી કાર્ડિયોલોજીસ્ટ પાસે જ કરાવવો જોઈએ, કેમ કે આપણે 2D ઇકોનો રિપોર્ટ બધા કાર્ડિયોલોજીસ્ટ અલગ અલગ રીતે વેરી આવી શકે છે, બરાબર. કેમ કે બધાનો રિપોર્ટ અલગ અલગ હોય છે, એટલે આપણે વ્યવસ્થિત અને અનુભવી ડૉક્ટર હોય એના પર જ આપણે હૃદયની તપાસ કરાવવી જોઈએ, બરાબર. આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ થાય. થેન્ક યુ.